जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે ગયા વિડિયોમાં સ્વાપુતિમાં 1 થી 10 પ્રશ્નો જોઈ ગયા છે, વાર્તા સમજી ગયા છીએ, તો આજના વિડિયોમાં આપણે એના પછીનું જોવાનું છે. તો ચાલો આપણે ધોરણ 3 વિષય ગુજરાતી તેમાં આપણે કેટલામો પાઠ ભણી રહ્યા છીએ, તો કે પાઠ 8. પાઠ 8 કયો છે? તો કે કીડી હતી કે હાથી હશે. આ પાઠ જોઈ રહ્યા છીએ. એમાં ગયા વિડિયોમાં આપણે 1 થી 10 પ્રશ્ન જોઈ ગયા, કાવ્યની વાર્તાની સમજૂતી જોઈ ગયા. તો એ સમજૂતી પરથી આપણે શું કરવાનું છે? તો કે પ્રશ્ન નંબર 11 છે. કેટલામો પ્રશ્ન? તો કે પ્રશ્ન નંબર 11 તે જોવાનો છે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. એની સૂચના જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો. એટલે કે વિકલ્પ છે, તો વિકલ્પના આપણે ઓપ્શન લખવાના છે. નંબર 1, ચંદુ હાથી અને ટેગુ કીડી ક્યાં રહેતા હતા? તો કે અ બગીચામાં, બ ગામમાં, ક જંગલમાં. તો કે ચંદુ હાથી છે અને ટેગુ કીડી છે, તે ક્યાં રહે છે? તો કે જંગલમાં રહે છે. ક્યાં રહે છે? જંગલમાં. તેમાં શું આવશે? તેમાં આવશે ક. તો આપણે બોક્સમાં વ્યવસ્થિત બંને લીલડી અને મોટા અક્ષરે લખવાનો છે ક. કે ચંદુ હાથી અને ટીકુ કીડી જંગલમાં રહેતા હતા. એના પછી આવ્યા નંબર 2, હાથી અને કીડીએ શું રમવાનું નક્કી કર્યું? તો કે ટીકુ કીડી છે, ચંદુ હાથી છે, તે શું રમવાનું નક્કી કરે છે? તો કે અ લંગડી, બ થપ્પો, ક આંગળો પાટો. શું રમવાનું નક્કી કરે છે? તો કે થપ્પો. શું આવશે? તો આમાં આવશે બ. કે શું રમવાનું નક્કી કર્યું? તો કે થપ્પો. એટલે આમાં આવે બ. કે હાથી અને કીડીએ થપ્પો રમવાનું નક્કી કર્યું. એના પછી છે નંબર 3, ચંદુ હાથી કોની પાછળ સંતાયો? કે ચંદુ હાથી છે, તે કોની પાછળ સંતાય છે? તો કે અ વૃક્ષ, બ પર્વત, ક પથ્થર. કોની પાછળ સંતાય છે? તો કે વૃક્ષની પાછળ. ખબર ને, વૃક્ષની પાછળ સંતાય છે, તો તેની પાછળથી તેના જે શરીરને પૂંછડી છે, એની સૂંઢ છે, તે દેખાય છે, જેના કારણે તેનો થપ્પો થઈ જાય છે. આમાં શું આવશે 3માં? તો કે અ વૃક્ષ. શું આવશે? અ વૃક્ષ. કે ચંદુ હાથી વૃક્ષ પાછળ સંતાયો. એના પછી નંબર 4, ટીકુ કીડી ક્યાં સંતાઈ ગઈ? ટીકુ કીડી છે, તે ક્યાં સંતાઈ જાય છે? ફૂલમાં, પાંદડા નીચે, કે વૃક્ષની પાછળ? ક્યાં સંતાય છે? તો કે પાંદડા નીચે. ક્યાં સંતાય છે? પાંદડા નીચે. તો આમાં શું આવશે? તો કે બ. કે ટીકુ કીડી પાંદડા નીચે સંતાઈ ગઈ. એના પછી છે નંબર 5, ચંદુ હાથી સાનાથી પવન ફૂક્યો? કે ચંદુ હાથી છે, તો એ સાનાથી પવન ફૂકે છે? તો કે અ કાનથી, બ મોઢાથી, ક સૂંઢથી. તો સેનાથી પવન ફૂકે છે? જ્યારે દોડા દોડી કરે છે, દોડા દોડી કરીને હાફી જાય છે, અને હાફી જાય છે ત્યારે સેનાથી એને પવન જોર જોરથી ફૂંકાય છે? તો કે સૂંઢથી. આમાં શું આવશે? ક. શું આવશે? ક. કે ચંદુ હાથીએ સૂંઢથી પવન ફૂક્યો. એના પછી છે નંબર 6, ચંદુ હાથી બીજી વાર સંતાયો ક્યારે? કેવો લાગતો હતો? કે ચંદુ હાથી છે, બીજી વાર સંતાય છે, તો કોને જેવો લાગે છે? તો કે અ વૃક્ષ જેવો,
બ મોટા પથ્થર જેવો ક પાંદડા જેવો કોને જેવો લાગે છે તો કે મોટા પથ્થર જેવો જે મોટા મોટા પથ્થર હોય તેની વચ્ચે તેની પૂંછડી અને તેની જે સૂળ જે સંતાડીએ છે કે જેનાથી દેખાય ને અને એવી રીતે બેસી જાય છે શું આવશે આમાં નંબર 6 માં તો કે એમાં આવશે બ કે તંતુ હાથી બીજી વાર સંતાયો ત્યારે મોટા પથ્થર જેવો લાગતો હતો એના પછી એમાં નંબર 7 ટીકુ કીડી બીજી વાર ક્યાં સંતાઈ ગઈ તો કે ટીકુ કીડી બીજી વાર ક્યાં સંતાઈ છે તો કે હાથીની સુંઢમાં બ હાથીની પૂંછડીમાં હાથીના કાનની પાછળ ક્યાં સંતાઈ છે તો કે હાથીનો જે કાન છે એની પાછળ સંતાઈ છે આમાં શું આવશે તો કે ક એ ટીકુ કીડી બીજી વાર હાથીના કાનની પાછળ સંતાઈ ગઈ ચાલો બાળકો આ કેટલામો પ્રશ્ન હતો તો કે પ્રશ્ન નંબર 11 જે વિકલ્પ હતા તે બરાબર આપણે લખી દીધા છે બંને લીટીને અડીને લખવાના છે અને અક્ષર સારા કરવાના છે જ્યારે આપણે સ્વાપોથીમાં પ્રશ્ન નંબર જે 11 છે એ લખવાની શરૂઆત કરીએ તો આપણે જે ઉપર જગ્યા છે ત્યાં આજની તારીખ અને આજનો વાર લખવાનું ભૂલવાનું નથી ચાલો અત્યારમાં હવે કયો પ્રશ્ન આવ્યા તો કે પ્રશ્ન 12 તો ચાલો સૂચના જોઈએ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો ચાલો આપણે શું જોવાનું છે ખાલી જગ્યા તો એમાં છે નંબર 1 ચંદુ હાથી અને ટીકુ કીડી બંને ખાલી જગ્યા હતા તો કે ચંદુ હાથી અને ટીકુ કીડી બંને શું છે તો કે દોસ્ત મિત્ર શું છે દોસ્ત છે આપણે નંબર 1 માં શું લખીશું દોસ્ત કઈ લીટી લખવાનું છે તો કે ઉપરની લખી દઈએ દોસ્ત કે ચંદુ હાથી અને ટીકુ કીડી બંને દોસ્ત હતા નંબર 2 વાર વાતોના તડાકા મારે બંને એક દિવસ ખાલી જગ્યા કે બંને રોજ જે વાતો કરે છે તો રોજ જે વાતો કરી કરી બંને શું થઈ જાય છે કંટાળી જાય છે તો શું આવશે એક દિવસ કંટાળ્યા શું આવે કંટાળ્યા આપણે લખીશું કંટાળ્યા પછી પૂર્ણવિરામ આપેલું છે તો કે વાતોના તડાકા મારી ચંદુ હાથી ટીકુ કીડી કંટાળી જાય છે પછી ક્યારો આજે એક નવી રમત રમીએ પછી રમવા માટે એક નવી રમત ગોતે છે ને રમે છે એના પછી નંબર 3 સૌ પ્રથમ ખાલી જગ્યાએ દાવ દીધો શું રમવાનું નક્કી કરે તો કે થપ્પો સૌથી પહેલા દાવ કોણ આપે છે કોણ દાવ આપે છે તો કે ટીકુ ટીકુ કીડી આપણે શું લખીશું અહીંયા ફક્ત ટીકુ જ લખવાનું છે ટીકુ કોણ છે તો તમને ખબર પડી ગઈ છે કે ટીકુ કીડી છે તો કે કોણ સૌથી પહેલા દાવ આપશે તો કે ટીકુ નંબર 4 ખાલી જગ્યા ઝાડ પાછળની નંબર 4 શું છે તો કે ઝાડ પાછળની ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેખાતા હતા કે ઝાડ પાછળ ચંદુની ખાલી જગ્યા ને ખાલી જગ્યા દેખાય તો કે આ ચંદુ છે ઝાડ પાછળ સંતાયો છે ત્યારે શું દેખાય છે તો કે ચંદુની જે પૂંછડી છે ચંદુનો જે સૂંઢ છે તે દેખાય છે આપણે આમાં બે ખાલી જગ્યા આપેલી છે કેટલી બે પહેલી ખાલી જગ્યામાં શું લખવાનું છે તો કે પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું સૂંઢ કે ઝાડ પાછળથી ચંદુની સૂંઢ પછી બાજુમાં જે બીજી ખાલી જગ્યા આપી છે ને તેમાં લખીશું પૂંછડી કે ઝાડ પાછળથી ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા ચાલો એના પછી એમાં નંબર 5 ખાલી જગ્યા ઝાડના પાન નીચે સંતાઈ ગઈ તો ઝાડના પાન નીચે કોણ સંતાઈ કે હાથી કે કીડી તો કે કીડી કોણ છે કીડી તો કે ટીકુ કીડી તો કે ઝાડના પાન નીચે કોણ સંતાઈ છે કે ટીકુ કીડી તો આપણે ફક્ત શું લખવાનું છે ટીકુ કે ટીકુ ઝાડના
પાન નીચે સંતાઈ ગઈ. એના પછી છે નંબર 6. ચંદુ ખાલી જગ્યા વાપરીને મોટા પથ્થર વચ્ચે સંતાઈ ગયો. શું વાપરે છે? એની બુદ્ધિ. એ ચંદુ છે એની બુદ્ધિ વાપરે છે. જે પથ્થરો છે એની જેમ મોટા પથ્થરોની વચ્ચે ગોઠવાઈ જાય છે. આપણે નંબર 6 માં શું લખીશું? તો કે બુદ્ધિ, કે ચંદુ છે એની બુદ્ધિનો ઉપયોગ કરે છે. ચંદુ બુદ્ધિ વાપરીને મોટા પથ્થર વચ્ચે સંધાઈ ગયો. તો આપણો પ્રશ્ન નંબર 12. તો આપણે કેટલામો પ્રશ્ન આવ્યા? કે પ્રશ્ન નંબર 13. ચાલો તેની સૂચના જોઈએ. નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. તો ચાલો, આપણને બોક્સ આપેલા છે, એમાં વાક્ય સાચું હોય તો સાચું અને વાક્ય ખોટું હોય તો ખોટું, તે નિશાની કરવાની છે. ચાલો એમાં જોઈએ. નંબર 1, હાથી અને કીડી દુશ્મન હતા. તો વાક્ય કેવું છે? ખોટું. કારણ કે હાથી અને કીડી બંને તો મિત્ર છે. પહેલામાં શું આવશે? ખોટું. પહેલામાં શું આવે? ખોટું. કે ચંદુ હાથી અને ટીકુ કીડી તો એ દુશ્મન નહીં પણ શું છે? મિત્ર. નંબર 2, હાથી કુસ્તી રમવા માંગતો હતો. પછી બંને વાતો કરી કરી કંટાળે છે. તો ચંદુ હાથી શું કહે? કે ચાલો આપણે બે કુસ્તી રમીએ. કહે છે ને, શું રમીએ? કુસ્તી. તો ચંદુ હાથી છે તેને કુસ્તી રમવી છે. વાક્ય કેવું છે? સાચું. શું આવશે નંબર 2 માં? સાચું. શું આવે? સાચું. નંબર 3, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. હાથી છે કોઈ દિવસ ઝાડ પર સંતાય? તો કે નહીં. તો વાક્ય કેવું છે? ખોટું. નંબર 3 માં શું આવશે? ખોટું. નંબર 4, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. કીડી છે એ પાંદડા નીચે સંતાઈ જાય છે. તો વાક્ય કેવું છે? સાચું. કે હા, કીડી છે એ પાંદડા નીચે એટલે કે પાંદડામાં સંતાઈ જાય છે. અહીંયા આવશે નંબર 4 માં સાચું. નંબર 5, કીડી જોરથી ફૂફાડા મારવા લાગી. કીડી છે એ ફૂફાડા મારે છે. તો વાક્ય કેવું છે? ખોટું. કારણ કે ફૂફાડા કોણ મારે છે? હાથી. ચંદુ હાથી છે જોર જોરથી પવન એની સૂંઢમાં છે, દોડે છે, એટલે જોર જોરથી પવન એની સૂંઢમાંથી ફૂંકાવા લાગે છે. નંબર 5 માં શું આવશે? ખોટું. નંબર 6, કીડી મોટેથી બૂમા બૂમ કરવા લાગી. કે કીડી બૂમા બૂમ કરે છે. તો વાક્ય કેવું છે? સાચું. કે હા, જ્યારે ચંદુ હાથી છે તેની સૂંઢમાંથી જોર જોરથી પવન ફૂંકાવા લાગે છે, ત્યારે ચંદુ આજે કીડી છે એ શું કરવા લાગે છે? બૂમા બૂમ. એટલે આ નંબર 6 માં શું આવે? સાચું. નંબર 7, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. તો કીડી છે ચંદુ હાથીના કાન પાછળ સંતાઈ જાય છે. તો વાક્ય કેવું છે? સાચું. કે હા, ચંદુ કીડી ચંદુ હાથીના કાન પાછળ આ જે ટીકું કીડી છે સંતાઈ જાય છે. નંબર 8, હાથી કાળા પથ્થરો પાછળ સંતાઈ ગયો. તો કાળા પથ્થરોની પાછળ સંતાઈ છે. તો વાક્ય કેવું છે? ખોટું. શું આવે? કાળા પથ્થરોની વચ્ચે સંતાઈ છે એટલે પાછળ નહીં. આવશે ખોટું. નંબર 9, હાથી થાકીને હાંફવા લાગ્યો. તો હાથી દોડા દોડી કરે છે, દોડા દોડી કરીને હાંફવા લાગે છે. વાક્ય કેવું છે? સાચું. નંબર 9 માં શું આવશે? સાચું. એના પછી છે નંબર 10, જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા. તો કે કીડી જોર જોરથી હસવા ચાલુ કરે તેના દાંત બહાર આવે છે. વાક્ય કેવું છે? ખોટું. કેવું છે? ખોટું. નંબર 10 માં શું આવશે? ખોટું. તો ચાલો બાળકો, આ હતો આપણો પ્રશ્ન નંબર 13. તો હવે આપણે આવ્યા છીએ પ્રશ્ન નંબર 14. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો.
એટલે આપણે જવાબ કેટલા વાક્યમાં લખવાના એક અથવા બે તો ચાલો હવે તમે સવાલના જવાબ લખશો તો કઈ લીટીનાડી લખવાના છે તો કે ઉપરની લીટીનાડી કઈ ઉપરની ચાલો નંબર 1 જોઈએ ચંદુ હાથી અને ટીકુ કીડી ક્યાં રહેતા હતા તેમણે શું રમવાનું નક્કી કર્યું ચાલો એનો જવાબ જોઈએ ઉપરની લીટીને અડી અને સારા અક્ષરે જવાબ લખવાનો છે તો કે ચંદુ હાથી અને ટીકુ કીડી જંગલમાં રહેતા હતા પૂર્ણવિરામ તેમણે થપ્પો રમવાનું નક્કી કર્યું પૂર્ણવિરામ તો કે બંને છે જંગલમાં રહે છે અને થપ્પો રમવાનું નક્કી કરે છે નંબર 2 પહેલી વાર ચંદુ ક્યાં સંતાયો થપ્પો રમવાનું નક્કી કરે તો પહેલો દાવ ચંદુ હાથીને સંતાવવાનું છે અને ટીકુ કીડી દાવ આપે છે ટીકુ કીડી દાવ આપે છે એટલે ચંદુ હાથી છે સંતાશે ઓકે શું ક્યાં સંતાઈ જાય છે જોઈએ જવાબ પહેલી વાર ચંદુ એ પહોળા ઝાડની પાછળ સંતાયો ક્યાં સંતાય છે કે પહોળા ઝાડની પાછળ એના પછી આ નંબર 3 બધા પાંદડા કેમ ઉડવા લાગ્યા તો કે પાંદડા છે બધા કેમ ઉડવા લાગે છે તો કે ચંદુ દોડતા દોડતા થાકીને આફવા લાગ્યો એટલે કે ચંદુ હાથી છે દાવ આપે છે ટીકુ કીડીને ગોતે છે આમ દોડે છે તેમ દોડે છે એટલે કે દોડી દોડીને તે થાકી જાય છે અને આફવા લાગે છે તો આફવા લાગ્યો ને તેની સૂંઢમાંથી પવન ફૂંકાયો સૂંઢમાંથી પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડવા લાગ્યા એટલે કે તેની સૂંઢમાંથી જોર જોરથી પવન ફૂંકાવા લાગે છે તેથી આજુબાજુમાં જેટલા પાંદડા પડ્યા હોય છે બધા ઉડવા લાગે છે નંબર 4 બીજી વારના દાવમાં ચંદુ કેવી રીતે સંતાયો કે બીજી વારની વારી આવે બીજી વાર સંતાવવાની વારી આવે છે તો આ ચંદુ હાથી છે કેવી રીતે સંતાય છે તો કે ચંદુ હાથીની બુદ્ધિ વાપરે છે પછી સંતાઈ જાય છે જોઈએ ચંદુએ બુદ્ધિ વાપરી એટલે કે પહેલા તો એમને સંતાઈ જાય છે કે એને એમ કે કીડી નહીં ગોતી હતી પણ એ ગોતી લે છે પછી શું કરે તો કે એની બુદ્ધિ વાપરી અલ્પવિરામ મોટા ગોળ પથ્થરો વચ્ચે મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ ડેસ મો ડેસ ગાન તો કે પૂંછ મો ગાન પૂંછ એટલે તો પૂંછડી ખબર છે ને તો કે એની પૂંછડી એનું મોઢું અને એના કાન સંકોરી એટલે કે સંતાડી વ્યવસ્થિત સંકેડી એના કરે છે સંકોરી બેસી ગયો કે બધું એનું વ્યવસ્થિત આમ ઢંકાઈ જાય તેવી રીતે બેસી જાય છે જાણે કોઈ પથ્થર જોઈ લો એ કોઈ પથ્થર હોય એની જેમ જ આ ચંદુ હાથી છે બેસી જાય છે ચાલો તો કયો સવાલ જવાબ હતો કે ચંદુ હાથી છે આ ચંદુ છે હાથી છે બીજો આ બીજી વાર સંતાય તો ક્યાં સંતાય છે તો કે બુદ્ધિ વાપરે છે મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થર જોઈ લો તો બાળકો જો આ જવાબ મોટો છે તો તમારા જવાબ વ્યવસ્થિત ના થોડા નાના અક્ષ કરીને લખવાનો છે નંબર 5 ટીકુ કીડી બીજા દાવમાં ક્યાં સંતાઈ ગઈ તો આપણે ચંદુ હાથીનું જોયું કે બીજા દાવમાં ક્યાં સંતાઈ છે તો કોનું જોવાનું ટીકુ કીડી તો કે ટીકુ કીડી બીજા દાવમાં ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ક્યાં સંતાઈ ગઈ ચંદુના કાન પાછળ ચાલો એના પછી એવા નંબર 6 આ વાર્તામાં તમને સૌથી વધારે મજા ક્યારે આવી સૌથી વધારે મજા તમને ક્યારે પડે છે તો કે જવાબ ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ પૂર્ણવિરામ ચંદુની
ચામડી જાડી હોવાના કારણે એને ખબર ન પડી એમાં સૌથી વધારે મજા આવી કે ટીકુ કીડી છે એ ચંદુ હાથીના પગ પર થઈને એટલે કાન પાછળ સંતાઈ જાય છે પણ ચંદુ હાથીને ખબર જ નથી કે ટીકુ કીડીના કાનની પાછળ સંતાઈ ગઈ છે તો કે આ વાતમાં અમને વધારે મજા આવી તો આ જવાબ પણ મોટો છે આમાં પણ આપણે અક્ષર થોડા નાના સારા કરીને લખવાનું છે નંબર 7 હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે તો કે આપણે આનો જવાબ આપણે રીતે વિચારીને કહેવાનો છે તો કે નંબર 7 નો જવાબ હાથી હસ્યો તો કીડી ઉડીને દૂર ઝાડ પાસે પડી હશે ક્યાં પડી હશે તો કે દૂર ઝાડ પાસે નંબર 8 તું તો ઝાડ કરતાય ઝાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું કે તું તો ઝાડ કરતાય ઝાડો છે તો કે આવું કેમ કહે છે તો કે જ્યારે પહેલી વારમાં દાવમાં ચંદુ હાથીને સંતાવવાનું છે ત્યારે વૃક્ષ પાછળ સંતાય છે શાના કારણે પકડાઈ જાય છે તો કે એની સૂંઢ અને પૂંછડી દેખાય છે એટલે દેખાય છે ને એટલે પકડાઈ જાય છે એ આપણે લખવાનું છે કે ચંદુ સાવ ભોળો હતો એ ખૂબ જ ડાયો હતો તેને સંતાતા આવડતું ન હતું તો કે એને સંતાવ કઈ રીતે આવડતું ન હતું સંતાવવા માટે પહોળો ઝાડ શોધ્યો પહોળો ઝાડ કેવો ઝાડ શોધે છે પહોળો પણ તેની સૂંઢને પૂંછડી દેખાતા હતા આથી તું તો ઝાડ કરતાય ઝાડો છે એવું ટીકુએ કહ્યું હશે તો કે આથી પછી આપણે સવાલ આવે છે એવું લખાવતી નથી બરાબર આ જવાબ પણ મોટો છે તો આપણે જ્યારે લખીએ ત્યારે શું કરવાનું છે તો કે અક્ષર નાના અને સારા કરીને લખવાનું છે તો બાળકો હવે આપણે આવે નંબર 9 ચાલો તેનો સવાલ જોઈએ તો કે ટીકુ ચંદુને કેમ શોધી ના શકી કે ટીકુ કીડી છે ચંદુ હાથીને કેમ શોધી નથી શકતી તો ચાલો તેનો જવાબ જોઈએ તો કે ચંદુ મોટા ગોળ પથ્થરો વચ્ચે ચંદુ હાથી છે એ મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન તો કે પૂંછડી એનું મોઢું અને એના મોટા સુપડા જેવા કાન સંકોરી એટલે કે વ્યવસ્થિત સંકેલી વ્યવસ્થિત કરીને બેસી ગયો એટલે કે ત્યાં સંતાઈ જાય છે બેસી ગયો હતો જાણે કોઈ પથ્થર જોઈ લો તો કે એનું જે કાન છે એનો જે મોઢું છે એની જે પૂંછડી છે તે એવી રીતે વ્યવસ્થિત કરીને બેસી જાય છે કે પથ્થરમાં અને એ જે ચંદુ હાથી છે તેનામાં કોઈ ફરક નથી પડતો કે જેના કારણે જે ટીકુ કીડી છે ચંદુ હાથીને શોધી શકતી નથી ચાલો એના પછી આવ્યા નંબર 10 ટીકુ ટીકુને ક્યારે નવાઈ લાગી કે ટીકુ એવું શું જોવે છે કે જેના કારણે તેને નવાઈ લાગે છે તો જવાબ ટીકુ જે પથ્થર પર ચડે એટલે કે ચંદુ હાથીને શોધવા માટે ટીકુ પથ્થર પર ચડે છે તો કે જે પથ્થર પર ચડેલી તે હકીકતમાં પથ્થર ન હતો કે જે સાચેમાં પથ્થર નથી પરંતુ એ ચંદુ હતો કોણ હતું તે કે ચંદુ તો કે ચંદુ બોલ્યો કે હું જીતી ગયો ત્યારે ટીકુને નવાઈ લાગી કે જ્યારે ટીકુની વારી છે દાવ આપવાની ત્યારે ચંદુ આથી છે તે પથ્થરોની વચ્ચે તેના કાન મોં એની પૂંછડી સંકોરીને બેસી જાય છે પથ્થર જેવું જ લાગે છે ત્યારે ટીકુ કીડી તેને શોધતી શોધતી એક પથ્થર પર ચડે છે પણ ટીકુ કીડીને ખબર નથી કે જે પથ્થર પર તે ચડી છે તે ચંદુ હાથી જ છે પણ જ્યારે ચંદુ હાથી બોલે કે હું જીતી ગયો ચંદુ હાથી ઊભો થાય છે ત્યારે તેને નવાઈ લાગે છે ના આ તો પથ્થર નહીં પણ કોણ હતું ચંદુ હાથી હતું ત્યારે તેને નવાઈ લાગે છે ચાલો હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર
અંદર તો તેની સૂચના જોઈએ નીચેના વિધાનનું યોગ્ય કારણ આપો કે આપણે શું લખવાનું છે કારણ નંબર 1 ટીકુ પહેલીવાર ચંદુને ઝડપથી શોધી શકે કારણ કે પહેલીવાર દાવ હોય ત્યારે જે ટીકુ કીડી છે ચંદુ હાથીને ફટાફટ શોધી લે છે કેમ જોઈએ જવાબ તેનો કે કારણ કે ચંદુને સંતાતા આવડતું ન હતું પહેલી વાર રમતા હતા અને ચંદુને સંતાતા આવડે નહીં તે એક પહોળો ઝાડ જોઈ પહોળો એવું ઝાડ જોઈએ છે એની પાછળ સંતાઈ ગયો એક પહોળો ઝાડ જોઈએ છે ઝાડ જોઈ અને એની પાછળ સંતાઈ જાય છે પહોળા ઝાડ પાછળ છે તેની સૂંઢને પૂંછડી તો દેખાતા હતા એ પહોળા ઝાડ પાછળ તો સંતાઈ જાય છે પણ ત્યાંથી તેની જે સૂંઢ છે તેની જે પૂંછડી છે બંને દેખાય છે ચંદુ ઝાડથી જાડો હતો એ પહોળો ઝાડ તો પોતે છે પણ જે ચંદુ હાથી છે તે આ પહોળા ઝાડ કરતા પણ જાડો હતો જેના કારણે તેની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા આથી ત્યાંથી જે ટીકુ છે એ પહેલી વાર ચંદુને ખૂબ ફટાફટ એટલે કે ઝડપથી શોધી લે છે તો પ્રશ્ન નંબર 15 હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 16 નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો કેટલા વાક્યમાં બે ત્રણ વાક્યમાં તો ચાલો જોઈએ નંબર 1 તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કીડી કે હાથી સાથે કેમ કે તમને કોની સાથે થપ્પો રમવો ગમશે કીડી સાથે કે હાથી સાથે અને કેમ તો ચાલો કોની સાથે તો કે મને હાથી સાથે થપ્પો રમવાનું ગમે કોની સાથે હાથી સાથે તો કે કેમ તો કે કારણ કે હાથી સંતાઈ જાય કોણ સંતાઈ જાય તો કે હાથી કે જ્યારે હાથી સંતાઈ જાય ત્યારે સંતાઈ જાય તો પછી કેવો હાથી છે તો કે જાડો હાથી છે તો કે સંતાઈ જાય તો જાડો હોવાને કારણે એને હું ઝડપથી શોધી શકું કે હાથી આને રમવાની મજા આવે કારણ કે જ્યારે હાથી સંતાઈ તો એ તો જાડો છે મોટો છે તો જ્યાં સંતાઈ ગયો હોય ત્યાંથી એને હું ઝડપથી શોધી શકું પણ જ્યારે કીડી સંતાળી હોય તો કીડીને શોધવામાં બહુ વાર લાગ્યા નહીં તો નાની એવી છે ક્યાંય સંતાઈ જાય એટલે એના કરતાં તો હાથી સાથે રમવાની મજા આવે એટલે એને હું ઝડપથી શોધી શકું અને હું જીતી જાઉં જો હાથી આરે રમતા હોઈએ તો કે હું જીતી જાઉં કારણ કે હાથી જાડો છે મોટો છે ને ફટાફટ શોધી શકાય ચાલો એના પછી આપણે આવ્યા નંબર 2 નંબર 2 ક્યાં છે પાછળના પેજ પર છે અને આપણો જવાબ પણ તો ક્યાં લખવાનો થશે પાછળના પેજ પર કે નંબર 2 જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું કર્યું કે પહેલી વાર જ્યારે દાવ આપે છે ચંદુ હાથી ત્યારે ટીકુ કીડી જે પાંદડા નીચે સંતાય છે ત્યારે તેને શોધવા ચંદુ હાથી શું કરે છે જવાબ જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાય ગઈ ત્યારે ચંદુ આંખો ખોલીને આજુબાજુ જોવે છે તો સૌથી પહેલા આંખો ખોલે અને આંખો ખોલીને આજુબાજુ બધે જોવે છે આગળ પાછળ જોવે છે પછી તેની આગળ જોવે છે તેની પાછળની જે જગ્યા છે ત્યાં જોવે છે ઉપર જોવે છે આમ દોડે છે તેમ દોડે છે પછી ઉપર જોવે છે નીચે જોવે છે અને આમ દોડે છે તેમ દોડે છે પણ ટીકુ દેખાતી નથી ને તે તાકીને હફવા લાગે છે તો કે શું થાય છે તો કે શોધવા માટે તેને આમ દોડે છે તેમ દોડે છે ઉપર જોવે નીચે જોવે આગળ જોવે પાછળ જોવે આમ દોડે ને તેમ દોડે બધું કરે છે અને છેલ્લે તે હાંફવા લાગે છે પણ ટીકુ કીડી ક્યાંય મળતી નથી પણ છેલ્લે જ્યારે હાંફવાના કારણે એની સૂંઢમાંથી જોર જોરથી પવન ફૂંકાવા લાગે છે
એના કારણે આજુબાજુના પાંદડા ઉડી જાય છે ત્યારે ટીકું કીડી છે એ શોધી એમ કહેવાય મળી જાય છે નંબર 3 ચંદુ તપો ન કરી શકે તે માટે ટીકુએ શી યુક્તિ કરી યુક્તિ એટલે ઉપાય શું ઉપાય કરે છે તો કે ચંદુ તપો ન કરી શકે તે માટે ટીકુ અક્કલ અક્કલ એટલે એની બુદ્ધિ વાપરે છે અને ચંદુના પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ કે આ ચંદુ હાથી ટીકુ કીડીને શોધી ન શકે તે માટે શું કરે તો કે ટીકુ કીડી છે ચંદુ હાથીના પગ પર થઈને એના કાનની પાછળ સંતાઈ જાય છે અને ચંદુને ખબર ન પડી કારણ કે ચંદુની જેસનની ચામડી છે કેવી છે તો કે જાડી છે તેના કારણે ખબર નથી પડતી કે આ ટીકુ કીડી છે તેના પગ પર થઈને એના કાન પાછળ સંતાણી છે કે આવી રીતે એને ખબર પડતી નથી કે આ ટીકુ કીડી છે એના કાનની પાછળ સંતાણી છે તો બાળકો આજના વિડીયોમાં આપણે શું જોયું કે આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 11 થી પ્રશ્ન નંબર 16 જોયા છે બાકીનું આપણે આગળના વિડીયોમાં જોઈશું